વાલ્મીકી વ્યાસ નાનક
वाल्मीकि, वेदव्यास, गुरु नानक, मेरा, कबीर, तुलसीदास, अकबर, शिवाजी ए खासो छे तमाम प्रकार ना छे ई अब तमारा संतान छे आ जुदा जुदा ऋषि मुनिओ ने कवियो ने लेखको ने सुरवीर ने महापुरुषो थई गया ए तमाम प्रकार ना पुरुषो छे ए पुरुषो छे बधा तमारा संतान छे सौनी समान माता सौ ए समान देखी ना उच्च नीच कोई संतान सौ तमारा सो गेलो छे तो के सौनी माता छे ए हिंद माता एकमात्र पूज छे अने अमे बधा संतान महाज छे तारी दृष्टिए नथी कोई उच्च के नथी कोई नीच एम के छे के तू अस तू सौनी समान माता छे अने अमे सौ तमारा संतानो छे एमा कोई उच्च नथी के कोई नीच नथी सौ तमारा संतानो छे आगळ जोईए तो के चाहो बता परस्पर साहो बता परस्पर ए प्रार्थना करे सौ संतान सौ तमारा मैं सुधी जे के अमे बधा सौ छे ए बधा संतानो भेगा मळीने शुं करे छे प्रार्थना करे छे प्रार्थना करे छे अने शुं कहे छे के बधा संतानो छे ए भळी मळी अने प्रेमपूर्वक साथे रहे એકબીજાને સાથ સહકાર આપે અને એકબીજાને કામમાં શું કરે છે મદદ કરે છે એવી પ્રાર્થના કરવામાં આવી છે જુદા જુદા સંતાનો છે એ બધા હિન્દ માતાને પ્રાર્થના કરે છે અને હિન્દ માતાની દ્રષ્ટિએ બધા સંતાનો સમાન જ રહેલા છે તમે કાવ્યને સમજીને જોઈ તો કાવ્યમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દનો અભ્યાસ કરીએ તો કેટલાક સમાનાર્થી શબ્દ અહીં દર્શાવેલા છે તો તમારે નોટબુકમાં લખવાના રહેશે તો જોઈએ કેટલો સમાનાર્થી શબ્દ છે કે નિર્ધન કયો શબ્દ છે કયો સમાનાર્થી શબ્દ નિર્ધન છે તમે ધન સમાનાર્થી શું થાય છે તો કે ગરીબ ચોયા ધન છે પણ આ પ્રશ્ન કર્યો છે ની અને નિર્ધન એટલે એક એક પ્રકારના એના પાસે ધન નથી કે પૈસા નથી એટલે અહીંયા શું આવશે ગરીબ નિર્ધન એટલે શું થશે ગરીબ અથવા તો દરિદ્ર બે અર્થ પણ થઈ શકે તમંગર એટલે પાસે કે ખૂબ જ એના પાસે પૈસા છે તો ધનવાન અથવા તો પૈસાદાર પછી છે નિરક્ષર એક એક પ્રકારનું જ્ઞાન નથી એને કહેવાય નિરક્ષર એટલે આવશે અજ્ઞાની પછી છે નિરોગી નિરોગી એટલે એના શરીરમાં એક એક પ્રકારનો રોગ નથી એટલે કે તંદુરસ્ત અથવા તો સ્વસ્થ તો સાથે તંદુરસ્ત અથવા સ્વસ્થ પછી છે વંદન આપણે જોઈ હમણાં કાવ્યમાં કે વંદનમાં શું થાય છે કે નમસ્કાર શું થાય છે નમસ્કાર પછી છે સૌ સૌ એટલે કે બધા સર્વ આ તમામ પ્રકારના સમાનાર્થી શબ્દ તમારી નોટબુકમાં લખતા રહેશે પછી એકવાર જોઈએ કે નિર્ધન એટલે ગરીબ તમંગર એટલે પૈસાદાન નિરક્ષર એટલે અપણ નિરોગી એટલે તંદુરસ્ત અને સ્વસ્થ મંદન એટલે નમસ્કાર અને સૌ એટલે કે બધા અને સર્વ હવે તમને કેટલાક શબ્દ આપેલા છે અને શબ્દનો શું છે તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તમે તમારી રીતે વાક્ય બનાવી શકો પણ આ વાક્યમાં આ શબ્દ હોવો જોઈએ કયો છે એ તમારે વાક્ય બનાવવાના છે પહેલો શબ્દ છે તો કે સેવા શું છે સેવા તો આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ તો વચમાં શું આવી ગયું સેવા શબ્દ આવશે પછી શું આવ્યું વંદન તો શું આવશે આપણે વડીલોને વંદન કરવા જોઈએ શું આવ્યું આમાં શબ્દ વાક્યમાં વંદન પછી છે કબીર કબીર એક સંત કવિ હતા શું હતા તો કે સંત કવિ હતા અને પછી વાલ્મીકિ છે કે વાલ્મીકિ એક ઋષિ હતા તમે તમારી રીતે વાક્ય બનાવી શકો અલગથી પણ વાક્ય બંધ બેસતા હોવા જોઈએ અને આ શબ્દ વાક્યમાં આવવો જોઈએ ફરી એકવાર વાક્ય રિપીટ કરી દઉં છું તો કે સેવા છે તો શું આવશે કે માતા પિતાની સેવા કરવી જોઈએ પછી વંદન કે વડીલોને વંદન કરવા જોઈએ કવિ તો કે કબીર એક સંત કવિ હતા અને વાલ્મીકિ તો કે વાલ્મીકિ એક ઋષિ હતા વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારના સામાન્ય શબ્દો અને વાક્ય શબ્દના વાક્ય બનાવવાના છે તમારે નોટબુકમાં લખવાના રહેશે અહીં આપણું કાવ્ય 2 એ પૂર્ણ થયું છે અસ્તુ